વેલકમ. તો ચાલો આજે કરાવું કુર્ગમાં સેકન્ડ ડેની ટૂર. તો અમે લોકો જઈએ છીએ અત્યારે મંડાલપટ્ટી, અને રાત્રે બહુ વરસાદ પડ્યો હતો પણ અત્યારે વેધર સારું છે, ક્લીન છે, એટલે કાંઈ ઇશ્યુ નથી. અને ખુશીબેન અહીંયા આરામમાં રમકડાથી રમે છે અને આરામમાં છે. કા તો અમને જ્યાં કારે ડ્રોપ કર્યા ત્યાંથી જીપ્સીમાં છે એ આગળ જવાનું હતું, અને એ પર્ટિક્યુલર જીપ્સી છે એ ત્યાં લોકેશન ઉપર લઈ જાય. જો તમારી સાથે કોઈ શેરિંગ કરે એવું મળી જાય તો તમે શેરિંગમાં એ જોઈ શકો, અધરવાઇઝ તમારે પર્સનલ છે એ જીપ્સી કરી અને મંડાલપટ્ટી સુધી પહોંચવું પડે. બટ બાયચાન્સ અમે ત્યાં પહોંચ્યા, ત્યાં જ એક લોક કપલ છે એ વેઇટ કરતું હતું કોઈની, તો અમે શેરિંગમાં છે જીપ્સી લઈ અને નીકળી ગયા મંડાલપટ્ટી જવા. અને રસ્તો બહુ જ મતલબ ફૂલ ટ્રેકિંગ વાળો રસ્તો હતો, પણ જીપ હતી એટલે કાંઈ પ્રોબ્લેમ નહોતો. બટ ત્યાંના જે ટ્રેન ડ્રાઈવર હોય એ જ આ જીપ્સીમાં ચલાવી શકે, પણ રસ્તાની સામે વ્યૂ જોતા હતા તો એ એન્જોય કરવાની બહુ મજા આવતી હતી. મતલબ કલ હમ લોગ સોચ રહે થે કે યહાં પે નહીં આના હૈ, લેકિન અચ્છા કિયા કે યહાં પે આ ગયે. વોટ અ વ્યૂ, મતલબ બાદલ પે પાંવ હૈ. યહાં પે અચ્છી ફેમિલી મિલ ગઈ હૈ મધ્ય પ્રદેશ સે, તો અચ્છા લગ રહા હૈ. હમ એટલીસ્ટ બાતચીત કર સકતે, વરના યહાં પે આકે તો સબ એસી લેંગ્વેજ બોલ રહે થે કે હમ કિસી સે અચ્છે સે બાતચીત ભી નહીં કર સકતે થે. તો મજા આ રહા હૈ. અભી કેસે ચલ કે જાના હૈ 200 મીટર ના. તું મને પકડવાઓ, પકડવાઓ મને, હું દોડું છું, તું મને પકડવાઓ. ત્યાં ફોટોઝ ક્લિક કરી અને પછી અમે થઈ ગયા રિટર્ન. અને રિટર્ન થતી વખતે તો એટલું મતલબ સ્લીપરી લાગતું હતું કે અમે બેઠા હતા તો એકદમ પકડી અને બેસવું પડતું હતું, પણ ફાઇનલી અમે છે એ પાછા જે નીચે ડ્રોપ પોઈન્ટ હતો ત્યાં પહોંચી ગયા. અહીંયા ગ્લાસ બ્રિજ છે બટ ટ્રાફિક છે તો અમે લોકો નથી જતા. કાલે જે અમે પેલું કોફી પ્લાન્ટેશનમાં ગયા હતા ત્યાં એવું જ હતું, ઉપર ચડીને જોવાનું હતું, તો બસ એ અહીંયા સ્કીપ કરી દઈએ છીએ. તો અમે ત્યાં થઈ ગયા છીએ મંડાલપટ્ટી ગયા હતા ત્યાંથી રિટર્ન, અને હવે જઈએ છીએ રૂમ ઉપર. બહુ મજા આવી, બહુ સારો એક્સપિરિયન્સ હતો. પહેલાં આળસ કરતા હતા કે નથી જવું, પણ એમાં એવું હતું કે ભાઈ અર્લી મોર્નિંગમાં જાય તો સારું, પણ અમારે થોડુંક થઈ ગયું હતું લેટ, પણ હવે એમ હતું કે તો નથી જવું એમ. બટ ગયા તો બહુ મજા આવી, અને અમારી સાથે જે કંપની હતી તો એ પણ બહુ મજા આવી. અને અમે 10:15 વાગે એપ્રોક્સ હોટલથી નીકળ્યા હતા અને અત્યારે 1:15 વાગ્યો છે, તો એપ્રોક્સ 3.5 અવર જેટલો ટાઈમ હોય તો ઇનફ છે. પણ કુરગાવો તો આ પ્લેસ તો પહેલાં વિઝિટ કરવું છે. કાલે જે બધા વિઝિટ પ્લેસીસ થઈ ગયા, હવે એક બાકી છે ડોબારા જે એલિફન્ટનું છે, તો હવે અમારે ત્યાં જવાનું છે અને એ ઓપન થાય છે 4 વાગે. તો અમે થોડીક વાર રૂમ પર જતા રહીએ અને પછી રૂમ પર જ આવીને અમે મંગાવી લીધું હતું દાલ ફ્રાય અને જીરા રાઈસ. બહુ હેવી લંચ નહોતું કરવું કેમ કે પાછું તરત નીકળવાનું હતું 3 વાગે. જો વધારે એવી લંચ લઈ લઈએ તો પછી નીકળવાની આળસ થઈ જાય, તો લંચ કરી અને પછી પાછા અમે નીકળી ગયા ડોબારા જવા. ત્યાં છે 10-15 હાથી, આપણે ત્યાં એને ફીડ કરાવી શકીએ, પછી બાથ કરાવી શકીએ. બટ પાણી ઓછું હતું એટલે બાથિંગ બંધ હતું, ખાલી ત્યાં આપણે જોઈ અને એને જે લોકો એ લોકો આપણને આપે એ વસ્તુ એને આપણે ખવડાવી શકીએ આપણા હાથેથી. બસ અમે પહોંચી ગયા છીએ. ક્યાં પહોંચ્યા આપણે? ડોબારા એલિફન્ટ વ્યૂ. અને અહીંયા છે પાણી, તો ખુશી જોઈને બહુ એક્સાઇટેડ થઈ ગઈ છે. હા, પગ બોળવાના છે. હાલો, આવી રીતે અહીંથી જવાનું છે ને. આ છે કાવેરી નદી, એટલું બધું પાણી ઊંડું નથી. લેટ્સ ગો, ચલો ખુશી પાણી, ચલો ચલો હાથી આગળ.
હાથીભાઈ તો જાડા હોય ને, એની આગળ જવાનો. એને ખવડાવવું છે. તો અહીંયા સવારનો ટાઈમિંગ હતો 9 થી 11 અને સાંજનો ટાઈમ હતો 4:30 થી 5:30. તો અમે 4 વાગે એપ્રોક્સ ત્યાં પહોંચી ગયા હતા અને 4:15 પેલું રિવરમાંથી પાર કરી અને અહીંયા પહોંચ્યા. તો 1 બાય 1 એક એક હાથીને છે એ આવી રીતે સર્કલમાં છે એ લઈ આવતા હતા અને 10 થી 15 જેટલા તો હાથી હતા જ. હાથી માટે ફૂડ બનાવે છે, મતલબ આ જ ફૂડ દેવાનું એને, આમાં ચોખા ભરતા હશે ખબર નહીં. તો આવી રીતે સૂકેલા ઘાસની અંદર છે એ ચોખા પેક કરી અને પછી આપણને આપે એક, જે આવી રીતે બંડલ છે એ આપણને 50 રૂપીઝનું આપે અને આ પછી આપણે છે એ હાથીને ખવડાવી શકીએ. ખુશી હાથીના બચ્ચાને શું કહેવાય? મદન્યુ. યસ, તો ખુશીને પછી દેખાઈ ગયું તું મદન્યુ અને એને પણ બધા ખવડાવતા હતા તો એ જોવાની ખુશીને મજા આવી ગઈ. રિટર્નમાં હું અને ખુશી આવી રીતે વહેતા પાણીમાં પગ રાખીને બેસી ગયા હતા અને પછી એન્ડમાં તો ખુશી સાવ નાવા બેસી ગઈ હતી એટલે એને મજા પડી ગઈ અને એ ગોવા જવું કરતી હતી એટલે એને અહીંયા પાણી મળી ગયું તો એને એવું થઈ ગયું કે હું ગોવા આવી ગઈ. તો કુર્ગના આ સેકન્ડ ડેનો વ્લોગ હું અહીંયા કરું છું એન્ડ અને હવે નેક્સ્ટ વ્લોગ આવશે એ ઉટીનો આવશે. તો મારી ચેનલ હજી સુધી જો સબસ્ક્રાઈબ ના કરી હોય તો પ્લીઝ સબસ્ક્રાઈબ કરી દેજો અને વિડીયોને શેર કરજો. થેન્ક યુ.